जीपीएस एंड आइंस्टाइन की थ्योरी को एकमात्र प्रैक्टिकल एप्लीकेशन से नहीं है, थ्योरी को कोई एप्लीकेशन चेक करें एक तक वस्तु કનેક્શન પણ 2G ને 3G અને આ લાઇટ આવે છે એમાં કશો જ ફરક નથી. ફરક ખાલી ફ્રીક્વન્સીનો છે. ફ્રીક્વન્સી શું છે કે લાઇટ કેવી ઝડપી આપણામાં ફરી રહી છે અને બહુ ફાસ્ટ ફરે તો તમે 2G ફોન પાડો, એનાથી પણ વધારે ફાસ્ટ ફરે એટલે 3G ફોન કહેવાય અને એનાથી પણ ફાસ્ટ ફરે એટલે 4G કહેવાય. અને કારણ કે એટલી ફટાફટ ફરતી હોય લાઇટ એટલે કોઈ પણ વસ્તુમાં એ ભટકાય નહીં, એના કારણે ઇન્ટરનેટની સ્પીડ ફોનમાં સારી થાય છે. એટલે હવે આરામથી આપણાથી ફેસબુક પર વિડીયોઝ જોવાય છે, રાઈટ? કોઈ પ્રકારની અત્યારની ટેકનોલોજી એવી નથી જે તમને એક વસ્તુ આપી શકે. ગુરુત્વાકર્ષણ તરંગથી, ગુરુત્વાકર્ષણ તરંગથી મારા હાથ પણ આમાં ફરાઈશ અને તમારી પાસે અગર એક મશીન હોય તમારા હાથ ફરાવવાનો સ્પર્શ પણ દૂર, પણ તમે આ રૂમમાં બેઠા હો, તમે ભારતના બીજા છેડે પણ બેઠા હો, તમારો આરામ કરી શકો, તમે સુઈ શકો. અને એવું આજે નહીં પણ આવનાર 20 વર્ષમાં આવી ટેકનોલોજી ઘર ઘરમાં હશે. અને એવું જરૂરી છે કે કારણ કે અત્યાર સુધી આપણે એવું હતું કે બ્રહ્માંડને સમજવો ચંદ્ર ખાલી ધ્રુજે છે અને એનામાંથી જે ગુરુત્વાકર્ષણ તરંગો નીકળે છે અને એ ગુરુત્વાકર્ષણ તરંગો હું મારા મોબાઈલમાં જોઈ શકું કે મહેસૂસ કરી શકું કે હું મારા હાથ પર વાગ્યું આપણું પ્રકાશન કરું. એટલે જે પ્રકારની સિક્સ્થ સેન્સ કહીએ ને, બ્રહ્માંડને સમજવાનું, આપણે એકબીજાને સમજવાનું, સિક્સ્થ સેન્સ ગુરુત્વાકર્ષણ કરવાનું છે. અને અમને આટલું માન એટલે મળ્યું કારણ કે અમે એકચ્યુઅલી આ વસ્તુ વાતોમાં વર્ષો સુધી લોકો વાત કરતા હતા આવું હશે આવું હશે, પણ અમને એકચ્યુઅલી અમારા મેં તો જીવનના ખાલી 10 જ વર્ષ આપ્યા છે, પણ મારા સિવાય લોકો જીવનને એમને 50 થી 60 વર્ષ આપ્યા આ વસ્તુ શોધવા. પછીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ પર્સનલી આના પર બહુ ઇન્ટરેસ્ટ લીધો, એમને અમારી સાથે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી, અમને આ રેકમેન્ડેશન પામું છું. અને આજે અમે બતાવ્યું 4x4 કિલોમીટરનો જે પ્રોજેક્ટ હતો જેનાથી અમે આ સૂર્યા તરંગી એ પ્રોજેક્ટ હવે ભારત બનાવવાનું છે. આપણે પહેલેથી આપણે આપણું પોતાનું આવું 4x4 કિલોમીટરનું ડિટેક્ટર બનાવીએ છીએ, નજીકમાં જ બનાવ્યું છે આપણા ગુજરાતથી, લગભગ રાજસ્થાન મહારાષ્ટ્રની મધ્યપ્રદેશ અને એને બનતા વાર લાગશે 10 વર્ષ કે 8 વર્ષ જેવો પ્રોજેક્ટ લાગશે ને બનાવતા. પણ છતાં પણ આવા પ્રોજેક્ટમાં તમારે ખાલી એક વૈજ્ઞાનિક હોવાની જરૂર નથી, આ પ્રોજેક્ટમાં હું ઇન્વોલ્વ છું અને અમને બધાની જરૂર છે. જે રીતે અમને એવું પણ કોઈ જોઈએ છે જે કહી શકે કે અચ્છા ઇન્સ્ટ્રુમેન્ટ બેઝિક એવું જે હોય કે જે સર્કિટ જોઈન્ટ કરવાની જેની માટે તમને વિજ્ઞાન સાયન્સ એટલું જાણવાની જરૂર નથી, એવા તો બીજી પણ જરૂર છે. અને 4x4 કિલોમીટરનું ડિટેક્ટર ઊભું કરવાનું એકદમ એક્યુરસી
કે એમાં એક નટ બોલ્ટ પણ તો કે ને નટ ને બોલ્ટ ખાલી 5 વાર જ ફરાવો છો તો ખાલી 5 વાર જ ફરાવો તમે 5.5 ની વાર ફરાવવાનો હોય તો તમારે નોટ કરી પડે હવે આને 5.5 ની વાર ફરાવો એટલું મોટું રિસ્ક છે તમે વિચારો અહીંયાથી માંજાપુર સુધી હું તમને કહું કે દર 1 મીટરે તમને 5 બોલ્ટ લગાવવાના છે અને એની 10 વર્ષ સુધી નોંધ રાખવાની છે અને આવી વસ્તુને ચલાવવા માટે આપણે 500-1000 લોકોની જરૂર પડે અને ગુરુત્વાકર્ષણ તરંગ છે ને એનું પાછું એક મોટો પ્રોબ્લેમ એ છે કે ક્યારે પણ લાઇટ કેવું છે ધારો કે અત્યારે તમે બપોર પડે ટેલિસ્કોપ કરશો તો તમને કંઈ નહીં દેખાય કે કારણ કે ખાલી ચંદ્ર જ દેખાય સોરી સૂર્ય જ દેખાય પણ ગુરુત્વાકર્ષણ તરંગો તો લાઇટમાંથી આવતી જ નથી એટલે એ તો ભર બપોરે 12 વાગે પણ આવશે અને ભર બપોરે 12 વાગે પણ તમારું ડિટેક્ટરમાં દેખાશે કે એની અંદર એક બોલ્ટ પણ ઢીલો હશે તો નહીં દેખાશે એટલે હંમેશા 24 કલાક તમે 2024 કે 25 સુધી આ કર્યા કરશો પ્રયાસ 2024 કે 25 એટલે મારા વાટ લગભગ સફેદ થઈ જશે ત્યાં સુધી પણ તમારામાંથી ઘણાના નહીં પણ થયા હોય અને એ લોકોએ 4x4 કિલોમીટરના સેટઅપમાં જઈને કામ કરવાનું છે એન્જિનિયરિંગનું કામ છે ટેકનોલોજીનું કામ છે સિવિલનું કામ છે અમને આ કેવી રીતે આપણે આટલું બધું કન્સ્ટ્રક્શન કરીએ કે આટલું બધું અમારે સ્કૂલ પણ ઊભી કરવી પડશે એનાથી પૂર અમને બેઝિક સેટઅપ પણ કરવું પડે અને આ પ્રોજેક્ટ એટલો બધો અઘરો છે સાચા શબ્દોમાં અઘરો છે કે ધારો કે ટ્રક પાસ થાય બરાબર એટલી રિક્ષા ગઈ પણ આ વર્ક પણ તમને કદાચ દે આવે રિક્ષા ગઈ એ રિક્ષા જાય ને તો પણ મારો પ્રોજેક્ટ નકામ થાય અને 4 કિલોમીટર સુધી અગર તમને કોઈ પણ ટ્રક પણ ફરતી દેખાય તો મારે મારા એક્સપેરિમેન્ટ બંધ કરો એટલે તમે ટ્રકને તો ઉપર કે તમે અહીંથી જાઓ નહીં એટલે અમે કેટલું કાર્ય છે છેલ્લા 50 વર્ષને કઈ કરવા જાવ અમારું 16 સ્ક્વેર કિલોમીટર ની જગ્યા થઈ ગયો 4 કિલોમીટર થી 4 કિલોમીટર આખું મેં તો વસ્તુ બંધ કરો મારે આ 4 કિલોમીટર બીજું ચાલુ એટલે 16 સ્ક્વેર કિલોમીટરમાં કોઈ પણ